गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गणित विषय में फरी एक વખત આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 9.5 એની અંદર પ્રશ્ન નંબર 3 નો અભ્યાસ કર્યો. એની પહેલા નિત્ય સમ 3 અને 4 નો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9.5 એની અંદર જે બાકી રહેલા પ્રશ્નો છે એમાં નિત્યસમોનો ઉપયોગ કરી અને કેવી રીતે સાદુરૂપ આપવાનું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો એની અંદર આપણે શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય 9.5 પ્રશ્ન નંબર 4 એની અંદર આપણને કીધું છે સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો આવો આપ્યો છે એનો વર્ગ માઇનસ બી નો વર્ગ, એને કૌંસમાં કૌંસ ઉપર શું આપ્યો છે 1. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ જોઈએ, કાઉન્સ ઉપર વર્ક આપેલો હોય ત્યારે કા પેલો નિત્ય સમ હોય કા બીજો નિત્ય સમ હોય, એમાં એ વચ્ચે કેવી નિશાની આવી છે માઇનસ, એટલે કેટલામો નિત્ય સમ હશે બીજો નિત્ય સમ. તો ચાલો એનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ અને દ્વિતીય પદ, તો પ્રથમ પદ નો વર્ગ આ પ્રથમ પદ છે, નિશાની એમ નિયમના બે ખીચામાં મૂકી દેવાના, પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા શું આવશે પ્લસ આવશે. જો પ્રથમ પદ નો વર્ગ કર્યો તો બીજા પદ ને ખોટું લાગે એટલે એનો પણ શું કરવો પડે વર્ગ કરવો પડે. કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો કૌંસ ને દૂર કરો. તો ચાલો આવું આપ્યું છે તો ઘાત ની ઘાત નો શું થાય ગુણા, તો એ ની કેટલી ઘાત થશે 4 ઘાત માઇનસ ના માઇનસ 2a² b² પ્લસ ના પ્લસ. આમાં જેવું રીતે આપેલું હતું ઘાત ની ઘાત, આમાં આપેલું છે ઘાત ની ઘાત, તો એનું શું થશે ગુણા. તો બી ની બે ઘાત ની બે ઘાત એટલે બી ની કેટલી ઘાત થશે 4. 6 આવેલું વિદ્યાર્થી મિત્રો સંદેહ જાય એવું. તો આની અંદર કૌંસ ની અંદર બે પદ હતા, ઉપર વર્ગ હતો એટલે દ્વિપદી ના વર્ગ નું વિસ્તરણ થયું એટલે આપણને આવી રીતનો જવાબ મળે છે. કમ્પ્લીટ. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એક પદ આયા એનો વર્ગ માઇનસ, એક પદ આયા એટલે કે એક કૌંસ આયા એનો વર્ગ માઇનસ, એક કૌંસ આયા એનો વર્ગ. હવે આયા પ્લસ વર્ગ તો પેલો નિત્ય સમ, આયા વર્ગ વચ્ચે માઇનસ તો બીજો નિત્ય સમ, આ માઇનસ એમને લેતું ચાલો. તો ચાલો જોઈએ, તો પ્રથમ પદ નો વર્ગ નિશાની એમન નિયમના બે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ. કમ્પ્લીટ. આનું આપણે સાદું ઉપાય, હવે આ માઇનસ ના શું કરશે આપણે માઇનસ એમ, હવે આનું પણ આપણે સાદું રૂપ આપવું છે દ્વિપદી ના વર્ગ નું વિસ્તરણ કરવું છે એમાં બીજો નિત્ય સમ, પણ એને આપણે શેમાં લખશી મોટા કૌંસ ની અંદર, શેમાં લખશી મોટા કૌંસમાં, કેમ કે આ નિશાની છે આ બધાને લાગુ પડશે ખાલી આ 2x ને લાગુ પડે છે એવું નથી. કમ્પ્લીટ. તો ચાલો હવે આનો ઉપયોગ કરીએ, પ્રથમ પદ દ્વિતીય પદ, તો પ્રથમ પદ નો વર્ગ નિશાની એમ ન નિયમના બે ખીચામાં મૂકી દો, પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ મોટો કૌંસ પૂરો. હવે આની અંદર નાના કૌંસ ને દૂર કરો, 2 નો વર્ગ 4x² પ્લસ 5 2 10 10 2 20 એફ પ્લસ 5 નો વર્ગ 25 આ માઇનસ એમ ના મોટો કૌંસ
एम न आनी अंदर नाना अंश ने दूर करिए तो बे नो वर्ग चार एक्स स्क्वेर माइनस पांच दू दस दस दू वीस एक्स प्लस पांच नो वर्ग पच्चीस मोटो अंश पूरो अब मोटा अंश ने दूर करी એટલે કે આ નિશાની છે આને લાગવું પડે આને લાગવું પડે આને લાગવું પડે આ એમ ન ચાર એક્સ સ્ક્વેર પ્લસ વીસ એક્સ પ્લસ પચીસ માઇનસ પ્લસ માઇનસ ચાર એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ વીસ એક્સ માઇનસ પ્લસ માઇનસ પચીસ હવે આની અંદર સજાતીય પદ હોય એના શું કરવાના સરવાળા કરવાના એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર આ પ્લસ આ માઇનસ ચાર એક્સ સ્ક્વેર ચાર એક્સ શું થઈ ગયા ઉડી ગયા આ વી એક્સ આઈ એક્સ વીસ એક્સ વીસ એક્સ આઈ પ્લસ આઈ પ્લસ તો બે નો શું થશે સરવાળો એટલે કેટલા એક્સ આવશે ચાર એક્સ પ્લસ પચીસ માઇનસ પચીસ એ બંને શું થઈ ગયા છે ઉડી ગયા છે તો જવાબ કેટલો આવશે ચાલીસ એફ તો આનું આપણે સાદું રૂપ આપ્યું તો સાદું રૂપની અંદર પેલા નિર્દેશનનો ઉપયોગ કર્યો બીજાનો ઉપયોગ કર્યો પછી પેલા નિર્દેશનમાંથી બીજો નિર્દેશન બાદ કર્યો એટલે આપણને જવાબ મળે છે ચાલીસ એફ કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એને આવશે ત્રીજો દાખલો અને ચોથો દાખલો વિષયમાં ગણવાના તમારે હોમવર્કની અંદર આના જેવા રહી પાસે કમ્પ્લીટ ચાલો એના પછી જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી પાંચમો જે આપેલો છે એ આપણે હમણાં બીજો દાખલો જોઈએ એના જેવો જ છે પણ આની અંદર દશાંશ આવી ગયું શું આવી ગયું દશાંશ પોઈન્ટ આવી ગયું બાકી રીતિના એમાં કાંઈ ફેરફાર નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ એનો વર્ગ એકાઉન્ટ એનો અહીંયા માઇનસ અહીંયા માઇનસ એટલે બીજો નિત્યસમ એને બાદ બાકી કરવાની તો ચાલો પેલા સૌ પ્રથમ અકાઉન્ટની વાત કરીએ તો પ્રથમ પદ એનો વર્ગ હંમેશા વચ્ચેની જે નિશાની હોય એ મૂકી દેવાની નિયમના બે ખીચામાંથી મૂકી દેવાના પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય આ બે પોઈન્ટ પાંચ પી ગુણ્યા એક પોઈન્ટ પાંચ ક્યુ હંમેશા પ્લસ દ્વિતીય પદ એક પોઈન્ટ પાંચ પી સોરી ક્યુ એનો વર્ગ કમ્પ્લીટ આપ્યો હવે વિદ્યાર્થી મિત્રો નિશાની કેવી આવશે એમને મૂકવાની આવશે જે નિશાની અહીંયા છે માઇનસ તો માઇનસ હવે અહીંયા પણ શું લખશે આનું પણ બીજા નિત્યસમ ઉપરથી વિસ્તરણ કરવાનું છે પણ એને આપણે શેમાં લખશે મોટા કૌંસની અંદર લખશે પ્રથમ પદનો વર્ગ નિશાની એમન ને એમના બે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ એટલે એક પોઈન્ટ પાંચ પી ગુણ્યા બે પોઈન્ટ પાંચ ક્યુ હંમેશા પ્લસ દ્વિતીય પદ એટલે બે પોઈન્ટ પાંચ એનો સ્ક્વેર કાઉન્સ પૂરો પેલો કાઉન્સ મોટો કાઉન્સ અહીંથી શરૂઆત થઈ તો કઈક પૂરો થવો જોઈએ હવે આનું આપણે સદરૂપ આપવાનું કાઉન્સ ને દૂર કરવાનું પચીસ નો વર્ગ છસો પચીસ પી સ્ક્વેર પણ અહીં તો પોઈન્ટ છે પણ એનો વર્ગ આવ્યો એક અંક પેલા પોઈન્ટ એનો વર્ગ હોય તો બે અંક પેલા પોઈન્ટ એક અને બે એટલે કેટલા થયા છ પોઈન્ટ પચીસ માઇનસ ના માઇનસ પચીસ દુ પચાસ એને ગુણ્યા પંદર પંદર પચાસ પંચોતેર અને શૂન્ય પણ એક અંક અને બે અંક પેલા પોઈન્ટ એક અંક અને બે અંક પેલા એટલે કેટલા આવ્યા સાત પોઈન્ટ પચાસ પી ક્યુ પ્લસ પંદર નો વર્ગ કેટલો થશે બસો પચીસ આ ક્યુ સ્ક્વેર પણ એક અંક પેલા પોઈન્ટ છે એનો વર્ગ તો એક અને બે અંક પેલા પોઈન્ટ એનો વર્ગ
निशानी माइनस तो एम न काउंस मोटो एम न नाना काउंस ने दूर करो 1.5 पी नो वर्ग 1.5 नो वर्ग तो हमारा कही दो 2.5 पण ये पी छे एनो वर्ग माइनस ना माइनस 6.25 तो अँ लखो 6.25 क्यू स्क्वेर मोटो काउंस पूरो हवे मोटा काउंस ने दूर करो आ बधुं जे छे ते काय फेरफार करवानो नहीं तो आ 6.25 पी स्क्वेर माइनस 7.50 पी क्यू प्लस 2.25 क्यू स्क्वेर હવે આ મોટો કાઉન્ટ દૂર કરવો છે નિશાની ને અંદર દાખલ કરવાનો તો નિશાની ને અકાઉન્ટ શું છે કેવી ક્રિયા છે ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ 2.25 પી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 7.50 પી માઇનસ પ્લસ માઇનસ 6.25 क्यू स्क्वेर कंप्लीट हवे आनी रसजा के पद जोवाना पी स्क्वेर तो पी स्क्वेर आ 6.25 माइनस 2.25 6.25 माइनस 2.25 तो 0 0 कितना आया 4 तो ये लखो 4 पी स्क्वेर चलो एना पछी કયું પદ છે પી ક્યુ વન આ 7.50 પી ક્યુ 7.50 પી ક્યુ આ માઇનસ આ પ્લસ તો બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે હવે ક્યુ સ્ક્વેર આ એ ક્યુ સ્ક્વેર આ 2.25 6.25 એક પ્લસ એક માઇનસ તો 6.25 માં 2.25 તો હમણાં બાદ થઈ જાય કેટલા આવ્યા હતા 4 क्यू स्क्वेर पर मोटा को छे आ छे क्या तो के ओला तोनी दिशा ने केवी माइनस तो ये શું આવશે માઇનસ કમ્પ્લીટ તો આવી રીતે આનું સાદું રૂપ આપવાનું છે ઓવા આપણે 40 મળ્યા હતા 40 અને ઉમેરવું પડે છે ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ ચાલો એના પછી આવ્યું છે એબી પ્લસ બીસી આખા કાઉન્ટ ઉપર હોય માઇનસ 2AB સ્ક્વેર તો સૌ પ્રથમ આનું શું કરવું પડશે વિસ્તરણ કરવું પડશે ત્યાં સુધી આને સાથે સાથે લેતું જવાનું બે પદ કાઉન્ટમાં કાઉન્ટ ઉપર હોય વચ્ચે પ્લસ એટલે કેટલા મૂકી થશે પેલો નિત્ય તો ચાલો એના માટે પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ એટલે એબી એનો વર્ગ નિશાની એમને નિયમ ના પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ આ એમ એનું કઈ કરવાનું નહી ચાલો હવે કાઉન્ટ ને દૂર કરો એ સ્ક્વેર બી સ્ક્વેર બંને ને વર્ગ આપવાના પ્લસ 2A B गुणिया B, B स्क्वेर C, 2AB स्क्वेर C, प्लस बंदे ने वर्ग आपो, माइनस आईएम ने मानू नहीं करवाने, अब ये सजातीय पद छे, A स्क्वेर B स्क्वेर वाला पद, नथी, एम नंबर आपो, AB स्क्वेर C, आ माइनस B, આ પ્લસ બે તો આ શું થઈ જશે ઉડી જશે તો શું બનશે પ્લસ
b² c² તો આ વિષાદ રૂપ આપવાનું એવી જ રીતે આમાં આપેલું આમાં પહેલો નિત્યસમ હોય તો આની અંદર બીજો નિત્યસમ આવશે જોઈએ m² - n² કૌંસ ઉપર વર્ગ તો ચાલ પ્રથમ પદ નો વર્ગ આ પ્રથમ પદ એનો વર્ગ નિશાની એમના નિયમના બે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય આ પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ n² એનો વર્ગ આ એમ એનું કઈ કરવાનું ને ચાલો કૌંસ ને શું કરવાના છે દૂર કરવાના એમ ની બે ઘાત ની બે ઘાત ઘાત ની ઘાત નો ગુણાકાર ચાર માઇનસ ના ટુ m² × m અને એક ઘાત આધાર સરખા ગુણાકાર ની ક્રિયા ઘાતાંકો નો સરવાળો કેટલો થશે ત્રણ તો આ એમ ની ત્રણ ઘાત n² પ્લસ આમાં વર્ગ આપ્યો એવી રીતે આમાં વર્ગ આપો એમ ની બે ઘાત ની બે ઘાત ચાર ઘાત એમ ની બે ઘાત પ્લસ એમ એમાં કઈ કરવાનું કમ્પ્લીટ આટલું હવે સાદુરૂપ આપો છો જ્ઞાતીય પદો ને એમ ની ચાર ઘાત વાળું પદ નથી -2m³n² +2m³n² એક માઇનસ એક પ્લસ કેલ્સિયમ ઉડી ગયા વધે છે શું પ્લસ n² m² આટલો આપણને શું મળે છે જવાબ મળે છે કમ્પ્લીટ સમજાઈ ગયું બધાને છે આપણે એવું તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન ચાર ની અંદર આપણે ત્રીજો અને ચોથો ધાતુ શેમાં આપ્યો છે હોમવર્ક ની અંદર ગણવાનો છે કમ્પ્લીટ ચાલો એના પછી જોઈએ ચાલો પ્રશ્ન નંબર 5 એની અંદર આપણને આપ્યું છે સાબિત કરો હવે આપણને સાબિત કરવાની વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એક ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સમાન થવી જોઈએ આનું સાદુરૂપ આપો તો આ મળવું જોઈએ આનું સાદુરૂપ આપો તો આ મળવું જોઈએ એટલે કે સાબિત કરો આના બરાબર આ મળવું જોઈએ કમ્પ્લીટ સમજાઈ ગયું બધા અથવા ક્યારેક એવું બનતું હોય કે આનું સાદુરૂપ આપો આ ન હોય તો આનું સાદુરૂપ આપવું પડે આનું સાદુરૂપ આપો બંનેના તમારે જવાબ જોવા પડે જો બંનેના જવાબ છે સરખા મળે તો આના બરાબર આ સાબિત થાય છે એવું આપણે કહી શકીએ તો બરાબરની આ ડાબી સાઈડ કહેવાય અને જમણી સાઈડ તો આપણે સૌ પ્રથમ ડાબી સાઈડનું સાદુરૂપ આપીએ તો આપણે એ લખીએ ડાબી બાજુ બરાબર 3x + 7 કૌંસ ઉપર વર્ગ -84x ચાલો આની અંદર તમે જુઓ તો કેટલામો નિત્યસમ આવશે હવે આપણે જોઈએ ત્યાં ખબર પડી જવી જોઈએ પેલો જ નિત્યસમ હશે તો પ્રથમ પદ નો વર્ગ નિશાની એમ નમ નિયમ ના બે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ આ એમ નમ એનું કઈ કરવાનું નહીં ચાલો હવે કૌંસ ને દૂર કરો 9x² + 3 7 21 21 2 42x + 7² - 84x હવે વિદ્યાર્થી મિત્રો 9x² વાળું પદ નથી ચાલો લખી નાખો એક્સ વાળું આ માઇનસ આ પ્લસ આ મોટું આ નાનું તો મોટા નિશાની 84 માંથી 42 બાદ કરો તો 4 માંથી 2 જાય એટલે 2 8 માંથી 4 જાય એટલે 4 તો 42x +
હવે આમાં કઈ આગળ થશે નહીં. તો આપણને ડાબી સાઈડ મળી. હવે એવી જુઓ તો આ ડાબી સાઈડ હતી એનું સાદું રૂપ આપ્યું તો આવું મળી ગયા છે નથી. તો આનું સાદું રૂપ આપવાનું તો જમણી બાજુ શું આપી છે? ત્રણે માઇનસ સાત ઉપર વન. ચાલો કેટલામું નિત્ય સર? બીજો નિત્ય સર. પ્રથમ પદ નું વર્ગ નીચા નિયમ નો નિયમ ના બે પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ હંમેશા પ્લસ દ્વિતીય પદ નો વર્ગ કમ્પ્લીટ. હવે કૌંસ ને દૂર કરો. ત્રણ નો વર્ગ નવ, એક્સ વર્ગ માઇનસ સાત તારી એકવીસ, એકવીસ ટુ બેતાલીસ પ્લસ સાત નો વર્ગ. હવે આમાં આગળ થશે. હવે જુઓ ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને સરખું મળે છે જુઓ જો. હા તો આપણે કહી શકીએ તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે. તેથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે કમ્પ્લીટ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર પાંચ એની અંદર બીજો પ્રશ્ન આના જેવો જ આપ્યો છે. વિષયમાં ગણવાનો તમારે હોમવર્ક ની અંદર ગણવાનું. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણને ત્રીજો દાખલો આપેલો છે એની અંદર આપણે સાબિત જ કરવાનું છે કે આના બરાબર ડાબી સાઈડ આવી છે એના બરાબર જમણી સાઈડ આવે છે એવું આપણે સાબિત કરવાનું અને આવશે કારણ કે સાબિત કરવાનું જ કીધું છે ચકાસવાનું કીધું. ચાલો વિદ્યાર્થી મિત્રો તો પેલા સૌ પ્રથમ ડાબી સાઈડ લઈએ. ચાર ના છેદમાં ત્રણ એમ માઇનસ ત્રણ ના છેદમાં ચાર એમ કાઉન્ટ ઉપર વર્ગ પ્લસ એમ એમ. ચાલો ડાબી સાઈડ લખી નાખી બે પદ વચ્ચે માઇનસ ઉપર વર્ગ કેટલા મને કહે છે બીજો. તો પ્રથમ પદ નો વર્ગ નિશા નિયમ નિયમના બે પ્રથમ પદ ચાર ના છેદમાં ત્રણ એમ ગુણ્યા દ્વિતીય પદ ત્રણ ના છેદમાં ચાર એમ હંમેશા પ્લસ દ્વિતીય પદ ત્રણ ના છેદમાં ચાર એમ એનો સ્ક્વેર. આ એમ ને સાથે સાથે લેતું જાઓ. ચાલો કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો ચાર નો વર્ગ સોળ, ત્રણ નો વર્ગ નવ એમ સ્ક્વેર માઇનસ ના માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ જો આ ત્રણ છેદમાં આ ત્રણ અંશમાં આ આ અને આ ત્રણે વચ્ચે ગુણાકાર અંશ અને છેદ ઉડતા હોય તો ઉડાડવા. આ ચાર ચાર ત્રણ ત્રણ તો વધે છે શું ટુ એમ એમ ટુ એમ એમ પ્લસ ના પ્લસ ત્રણ ના છેદમાં ચાર એન કાઉન્ટ ઉપર વર્ગ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ એન સ્ક્વેર. આ એમ નવ. હવે સાધુ આપી દીધું હશે જાય પણ સરવાળા બાદ બાકી આ માઇનસ ટુ એમ એન આ પ્લસ ટુ એમ ઉડી ગયા તો વધશે શું સોળ ના છેદમાં નવ એમ સ્ક્વેર પ્લસ નવ ના છેદમાં સોળ એમ સ્ક્વેર. આમાં આગળ કઈ થશે જુઓ જુઓ આ ડાબી સાઈડ હતી જમણી સાઈડ એવી મળે છે પ્લસ તો કે હા તો એ લખી નાખો બરાબર જમણી બાજુ તેથી ડાબા બરાબર જમણા સાબિત થાય. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય. તો આવી રીતે આપણે સાબિત કરવાના હતા કમ્પ્લીટ. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો દાખલો આવ્યો છે તો આ ડાબી સાઈડ છે બરાબર કરીને આ જમણી બાજુ
तो डाबी बाजू बराबर आप जमी बाजू साबित करो। सौ प्रथम आप डाबी साइड लखी ना साबित रूप आप चार पी क्यू प्लस त्रण क्यू काउंस पर वर्ग माइनस ना माइनस आ चार पी क्यू प्लस त्रण क्यू काउंस पर वर्ग। चलो पहलो नित्य सम पहलो नित्य सम एनु विस्तरण करो वच्चे माइनस एम तो प्रथम पद नो वर्ग निशानी एम न नियम ना बे प्रथम पद गुणिया द्वितीय पद चार पी क्यू गुणिया त्रण क्यू गुणिया प्लस द्वितीय पद नो वर्ग। हवे आ निशानी छे माइनस ई एम न आने से मैं लखवानू तो के मोटा काउंस में हवे आनु विस्तरण करो पहला नित्य सम प्रमाण प्रथम पद एनो वर्ग निशानी एम न नियम ना बे प्रथम पद गुणिया द्वितीय पद चार पी क्यू गुणिया त्रण क्यू हमेशा प्लस द्वितीय पद एट त्रण क्यू एनो वर्ग काउंस पूरो। हवे नाना काउंस ने दूर करो सोल पी स्क्वेर क्यू प्लस चार तरी बार दू चौबीस पी क्यू 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 स्क्वेर प्लस नौ क्यू स्क्वेर माइनस ना माइनस एम नौ काउंस में काउंस एम नौ आई जो क्या पी दियो सोल पी स्क्वेर क्यू स्क्वेर प्लस तन चौका बार दू चौबीस पी क्यू स्क्वेर प्लस नौ क्यू स्क्वेर काउंस पूरो। हमें मोटा काउंस ने दूर करो आई एम नम प्लस चौबीस पी क्यू स्क्वेर प्लस नौ क्यू स्क्वेर माइनस प्लस माइनस सोल पी स्क्वेर क्यू माइनस प्लस माइनस चौबीस पी क्यू स्क्वेर माइनस प्लस माइनस नौ क्यू। चलो हमें सजातीय पद की बात करिए पी स्क्वेर क्यू स्क्वेर पी स्क्वेर क्यू स्क्वेर सोल सोल प्लस माइनस शू थी गया उड़ी गया पी क्यू स्क्वेर पी क्यू स्क्वेर एक माइनस एक प्लस। हवे जो विद्यार्थी मित्रो अहीं माइनस हतुं तो आपणे अहीं प्लस थई गयुं बराबर तो ए आपणे सुधारी लईए। तो विद्यार्थी मित्रो अहीं शुं आवी जशे वच्चे माइनस अहीं शुं आवशे माइनस एटले अहीं शुं आवशे प्लस माइनस माइनस प्लस पी क्यू स्क्वेर पी क्यू स्क्वेर प्लस चौबीस प्लस चौबीस तो चौबीस तो कितना थशे अड़तालीस पी क्यू स्क्वेर। चलो क्यू स्क्वेर नौ क्यू स्क्वेर प्लस नौ क्यू स्क्वेर माइनस तो प्लस माइनस उड़ी गया तो कितना बच्चे अड़तालीस पी क्यू स्क्वेर तो शू मिलू आपने जमणी बाजू तेथी डाबी बाजू बराबर जमणी बाजू साबित थाय छे तेथी डाबी बाजू बराबर जमणी बाजू साबित थाय छे। सावચેત વિદ્યાર્થી મિત્રો સમજી જઈએ ચાલો એના પછી જે દાખલો આપેલો છે V બરોબર એટલે કે પાંચમો દાખલો જે આપેલો છે એની અંદર તમને દ્વિપદી દ્વિપદી તો એની અંદર બધે કાઉન્સ બધે કાઉન્સ બધે કાઉન્સ આવ્યા છે બરોબર પછી એની અંદર જોશો તો બંને કાઉન્સ ની અંદર બંને પદ છે એ સરખા છે નિશાની પ્લસ અને માઇનસ ત્રીજા નિત્ય સમૂહનો તમારે ઉપયોગ કરવાનો સાદું રૂપ આપો એટલે તમને જવાબ ઝીરો મળશે એટલે ડાબી બાજુ જમણી બાજુ કેવી બની જશે સરખી બધી સાબિત થઈ જશે
ચાલો એના પછી જોઈએ. પ્રશ્ન 7, નિત્ય સમ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. જો અત્યાર સુધી આપણે જે આવું શીખતા હતા, બે કૌંસ બે પદ સરખા, એક પ્લસ એક માઇનસ, તો પ્રથમ પદ નું વર્ગ માઇનસ બીજા પદ. હવે આવું આપેલું છે તો આનો ઉપયોગ કરવાનો આપણને હતો. એટલે જ્યારે બે પદ આપ્યા હોય, બંને પદ વર્ગવાળા હોય અને વચ્ચે માઇનસ હોય, ત્યારે બંને પદ લખવાના બંને કૌંસમાં, એકમાં પ્લસ ને એકમાં શું મૂકવાનું, માઇનસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે બે દાખલા ગણીએ અને એના પછીના બે દાખલા છે એ શેમાં ગણવાના, તમારે હોમવર્કમાં. એટલે જેવા સેમ બરોબર, ખાલી અંક છે. તો જુઓ આનો ઉપયોગ કરવાનો છે. એ એટલે આ વર્ગ કાઢી નાખવાનો. તો આની અંદર આ વર્ગ છે એટલે આ સ્વરૂપ કાયમ થયેલું અને કામ સ્વરૂપમાં લખ્યું, બીજું કઈ નવીન થયેલું ના. તો જ્યારે બે વર્ગવાળા પદ હોય વચ્ચે માઇનસ, તો આને કહેવાય બે વર્ગોનું તફાવત. શું કહેવાય? બે વર્ગોનું તફાવત. ચેપ્ટર નંબર 14 અવયવીકરણ, એની અંદર આનો ઉપયોગ આવશે બરોબર. તો બે વર્ગોનો તફાવત, તો એની અંદર જે બે પદ આપ્યા છે, એક વાર પ્લસ એક વાર માઇનસ, કયા કયા પદ છે? તો એકાવન 49 છે. એકાવન 49 છે. જો અત્યાર સુધી આપણને આવી રકમ આપી હતી, બે કૌંસ બંને પદ સરખા, એક પ્લસ અને માઇનસ, તો આનો વર્ગ હંમેશા માઇનસ, આનો વર્ગ એવું કરે. હવે ઊંધું કરવાનું હતું, તો એકાવન પ્લસ 49 એટલે તો કે પુરાશો, એકાવન માઇનસ 49 તો કે બે, તો કેટલા આવશે? 200. આપણો શું આવી ગયો જવાબ? આવો જ આપણને ત્રીજો દાખલો આપ્યો છે. ચાલો એના પછી આની વાત કરીએ. તો આને જુઓ, જો કૌંસ ઉપર આપી દીધા બે વર્ગો નો તફાવત, તો એક વાર પ્લસ એક વાર માઇનસ, કૌંસમાં હોય એ લખી નાખો, 1.02 0.98. આ જ વસ્તુ લખવાની, 1.02 0.98 પ્લસ અને માઇનસ થી આનો સરવાળો કરો એટલે આવશે 2. એટલે આપણે ખાલી આને શું કરીએ, 2.00 નહીં પણ ખાલી 2 લખીએ. હવે આની બાદ બાકી કરવાની, તો ખાસ ધ્યાન રાખો, 1.02 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 9.8 આગળ 0, બાદ બાકી. 2 માંથી 8 નો જાય એટલે 10 કો લેવો પડે એટલે 12 થાય. અહીંયા શું થઈ જશે? 1 ઓછો પણ છે નહીં, તો અહીંયા શું થઈ જશે? 0. 12 માંથી 8 જાય એટલે 4, 9 માંથી 9 જાય એટલે 0, 0.04 કેટલા આવશે? 0.04. 4 2 આ બે વચ્ચે ગુણાકાર, તો 4 2 8, 1 અને 2 અંક પેલા પોઈન્ટ, તો 1 અંક 2 અંક પેલા પોઈન્ટ એટલે 0.08 છે. સારું છે, આપણે સૂચન આપી દીધું કે આવી રીતે એનો ઉપયોગ કરવાનો આનો, અને પછી આપણે કિંમત મેળવવાનું, તો એવી રીતે ઉપયોગ કર્યો. આવું આપ્યું હતું તો બે બે કૌંસ બને એવા, પ્લસ અને માઇનસ, પછી સાધુ બાદ બાકી સરવાળા પેલા. તો આવો દાખલો મેં આ આપેલો છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 8 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8, x પ્લસ a x પ્લસ b, બે કૌંસ એક ઉકા પદ સરખા કે ચોથો નીચે, એનો ઉપયોગ કરી અને આની કિંમત મેળવવાની છે. તો આની અંદર આપણને 4 દાખલા, બે દાખલા આપણે ગણશી અત્યારે, અને બે દાખલા છે એ તમારે શેમાં ગણવાના રહેશે? હોમવર્ક પહેલે જેવા છે બરોબર. પ્રશ્ન 7 આપણે કેમ શીખા એવી છે, પણ કેટલામાં નીચે સમ વાપરવાનો છે? ચોથો નીચે. તો સૌ પ્રથમ બે સંખ્યા આપી છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવું સ્વરૂપ તો આપણે આવવું જોઈએ ને, એક ઉકા પદ સરખા, તો અહીં 103 અને 104
तो एनी अंतर विद्यार्थी मित्रों 100 प्लस 3 100 प्लस 4 जो पांचवा सरवाळो करो तो मळी जाय सरवाळो करो तो मळी जाय एक ऊपर જુઓ જો સરખું મળ્યો तो चौथो नित्य उपयोग करो सरखो पद छे एनो वर्ग प्लस सरखो पद बाय एना सिवाय नो सरवाळो हमेशा प्लस जे सरवाळो कर्यो एनो नेनो गुणाकार चलो काउंस ने दूर करो एक नो वर्ग एक शून्य तो कितना शून्य सॉरी बे शून्य तो कितना शून्य थी जाए वर्ग करे एटले चार प्लस ना प्लस सो ना सो के त्रण प्लस चार सात प्लस तन चौका बार तो दस हजार प्लस सो गुणिया सात सात सौ प्लस बार तो चलो विद्यार्थी मित्रों आनो सरवाळो करी एकम 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 एटले बे दशक 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 एक सात दस दस हजार सात सौ आटले आपणे किंमत मळे छे पण खास ध्यान राखवानुं बे संख्यानो गुणाकार करवानो कीधो हवे आनी अंदर जो बे काउंस छे त्रीजा નિયમમાં આવે પણ એની અંદર તમે એવા ભાગ બનાવશો આના કે આ અને આ બે સરખા નિશાની અલગ ત્યારે પણ આમાં તમે વિચારો તો કઈ સરખું થશે ને ત્યારે આવી રીતના જ ભાગ પડશે એટલે હંમેશા કેટલાનો નિત્ય સમ તમારે વાપરવો પડશે ચોથો નિત્ય સમ ચાલો એના પછી દશાંશ વાળું ઉદાહરણ લઈએ તો ચાલો ભાગ પાડી દઉં પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ એક પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ બે પાછો આનો સરવાળો કરો એટલે આ મળી જાય એનો સરવાળો કરો એટલે આ મળે એકું કાપડ સરખા કિંમત મેળવવાની સાદુરૂપ આપવાનું છે તો નિત્ય સમ ચોથો વાળો સરખું પદ શું છે પાંચ એનો વર્ગ નિશાની હંમેશા પ્લસ સરખું પદ બાયને એના સિવાય એનો શું કરવો સરવાળો જેનો સરવાળો એનો જ ગુણાકાર ચાર પાંચનો વર્ગ પચીસ પ્લસ પાંચ ના પાંચ આનો સરવાળો કરો એટલે ઝીરો પોઈન્ટ ત્રણ પ્લસ બે એકા બે એક અંક પેલા પોઈન્ટ એક અંક પેલા પોઈન્ટ એટલે કુલ બે અંક પેલા પોઈન્ટ તો એક અને બે અંક પેલા પોઈન્ટ તો પચીસ પ્લસ 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 પાંચ કરી પંદર એક અંક પેલા પોઈન્ટ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો બે હવે આનું આપણે શું કરવાનું છે સરવાળા કરવાના છે પચીસ પ્લસ એક પોઈન્ટ બે એટલે કેટલા થતા છવ્વીસ પોઈન્ટ પચીસ પ્લસ એક પોઈન્ટ પાંચ પચીસ ને એક છવ્વીસ પોઈન્ટ પાંચ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો બે તો બે પાંચ ઝીરો છ બે છવ્વીસ પોઈન્ટ બાવન આનો તમે ગુણાકાર કરો ને એકાવન ગુણ્યા બાવન એટલે ગુણાકાર આટલો મળશે બે હજાર છસો બાવન એકાઉન્ટ ને એકાઉન્ટ એટલે કુલ બે અને પેલા પોઈન્ટ પછી નો ઉપયોગ કરવાનો હતો આનો ઉપયોગ કરીને કિંમત મેળવો ગુણાકાર તો તમને આવડે છે પણ આનો ઉપયોગ કરીને મેળવવાનો એટલે ખાસ રકમ વાંચવાની કઈ કીધું છે તો કે હા તો એનો જ ઉપયોગ કરવાનો કમ્પ્લીટ તો એના પછીના ત્રીજો અને ચોથો દાખલો શેમાં ભરવાનો હોમવર્ક તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્ય સમ એની અંદર આપણે એક પદીનો એક પદી સાથે એક પદીનો દ્વિપદી સાથે એક પદીનો ત્રિપદી સાથે પછી દ્વિપદીનો દ્વિપદી સાથે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર શીખી ગયા એ ગુણાકાર આપણે સમજી ગયા શીખી ગયા સજાતીય પદોના સરવાળા બાદ બાકી શીખા પછી હવે ગુણાકારો તો કરતા પણ એમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારની અંદર નિત્ય સમૂહ આવતા હતા તો એ ગુણાકાર આપણે ન કરવો દ્વિપદી નો દ્વિપદી સાથે નિત્ય સમ ઉપયોગ કરવો તો ઝડપથી ગુણાકાર થાય તો આ ચાર નિત્ય સમ જોયા એના ઉપરથી એની કિંમત મેળવતા શીખા તો જે રીતે આપણે સૂચન આપેલું હોય એ પ્રમાણે આપણે દાખલા નંબર જવાનું
અને આ ચેપ્ટરની અંદર જેમ વધારે તમે પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે આવડશે. અને ખાસ નિત્યસમ બહુ અગત્યના છે. જો નિત્યસમ પાપા નહીં થઈ જવા હોય તો ચેપ્ટરમાં આવશે નહીં. જો નિત્યસમ નહીં આવડે તો 14મું ચેપ્ટર અવયવી કરો. આ જ બધા નિત્યસમ પણ આને ઊંધેથી ચાલુ કરવા, ઊંધેથી ચાલુ કરવા એટલે 14મા ચેપ્ટરની અંદર આવશે બધું. ત્યાર પાછું આપણે રિવિઝન કરશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. તો આને લગતા કાંઈ પણ દાખલા સ્વાધ્યાય પોથીમાં આપેલા હોય, સાથે સાથે એમ બી તો લખતા જશો તમે, પણ સ્વાધ્યાય પોથીમાં કાંઈ પણ દાખલા આપેલા હોય તો બરાબર સાથે સાથે પ્રેક્ટિસ કરતી જવાનું. તો ચાલો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા અધ્યાય સાથે આપણે મળશું. નમસ્કાર.